વડોદરાના ખોડિયારનગરમાં પરપ્રાંતિય પર હુમલા બાદ વડોદરા પોલીસ સતર્ક થઈ છે અને આંતરિક બોલાચાલીમાં પરપ્રાંતિયો પર પથ્થરમારાની ઘટનાઓ હવે વડોદરામાં પણ ભયનો માહોલ ઉભો કરી રહી છે. રાવપુરા પોલીસે લાલબાગ પાસે પેટ્રોલિંગ કર્યું, જ્યાં પોલીસે પરપ્રાંતિયો સાથે વાતચીત કરી તેમની સુરક્ષા મામલે વિશ્વાસ આપ્યો અને પોલીસ હંમેશા તેમની સલામતી અને સુરક્ષા માટે ખડેપગે હોવાની વાત કરી. उन्होंने अपने सबके नंबर दिए हैं कि कभी भी तकलीफ होती है तो सौ नंबर पे फोन करो. बड़ोड़ा रावपुरा पीआई का नंबर दिया, उस पर फोन करो और दूसरा लैंडलाइन नंबर दिया. भाई तकलीफ होती है तुमको अफवाह से डरना नहीं है, तुरंत फोन करो और बताओ कि भाई ये तकलीफ है. पुराने वीडियो या मैसेज कोई भी आते हैं उन पर ध्यान नहीं देना है और उनको वायरल भी नहीं करना है. જો કે પોલીસે તેમની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે અને પોલીસ આ મામલે કડક હાથે કામ લેવા પણ સક્રિય બની છે, ત્યારે પરપ્રાંતિયો પણ સલામતીની લાગણી સાથે રોજિંદા કામમાં લાગ્યા છે. આજરોજ ન્યાય મંદિર ખાતે જે પરપ્રાંતિય લોકો મજૂરી અર્થે એકત્રિત થાય છે તે જગ્યાએ તે લોકોનો સંપર્ક કરી રૂબરૂ થઈ તેઓને ડરવું નહીં, તેમજ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી આગળ વધવું નહીં અને એવું કાંઈ પણ જણાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો, કંટ્રોલનો સંપર્ક કરવો અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જે બાબતનો તે લોકોને સંદેશો આપવામાં આવ્યો અને તેમને આત્મવિશ્વાસ રાખવા, તેમજ અમે કોઈ પણ પરિસ્થિતિ હશે તો એના માટે એમને હેલ્પ કરવા માટે અને મદદ માટે તૈયાર છીએ. તો આ તમામ સાવચેતી વચ્ચે પણ વડોદરામાં એક પરપ્રાંતિય પર હુમલો થવાની ઘટના સામે આવી. ફતેગંજ વિસ્તારમાં પરપ્રાંતિય યુવક પર હુમલો થયો. એટલું જ નહીં, તેની પાસેથી 7,000 રૂપિયા રોકડની પણ લૂંટ થઈ. તો અજાણ્યા બે હુમલાખોરોએ હુમલો કરતા યુવકના હાથ પર ઈજા થઈ છે. હમારા પૈસે છીન કે લે ગયે હૈ, દોનો ઈરાદે હો સકતે હૈ. યુપી વાલો કો ભી હૈરાન કર રહે હૈ, યહાં નહીં અમદાવાદ મેં દેખો કિતના હૈરાન કર રહે હૈ.